કંપનીના વાર્ષિક હિસાબો ફર્સ્ટ ઓફ ઓલ તો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ હોપ ધેટ તમારા લોકોની તબિયત બહુ જ મસ્ત હશે અને એકાઉન્ટના લેક્ચરમાં આપનું સ્વાગત છે આપણે ચેપ્ટર નંબર ત્રણ ભાગ બેનું કરતા હતા જે કંપનીના વાર્ષિક હિસાબો જે આપણું અગિયાર માર્કનું એક ચેપ્ટર છે જેમાં આજે આપણે હવે પ્રેક્ટિકલ દાખલાઓ ઉપર આગળ વધશું કારણ કે આશા છે કે નફા નુકસાનનું પત્રક અને પાકા સર્વેયાનું પત્રક તમે બંને પત્રકો વ્યવસ્થિત રીતે પાકા કરી નાખ્યા છે જે રીતે મેં તમને કહ્યું હતું તે રીતે એક ખાસ યાદ રાખજો જ્યાં સુધી તમને તે પત્રક નહીં આવડે ત્યાં સુધી તમે એક બી દાખલો એટેમ્પ્ટ કરી શકશો નહીં અને એ પત્રક તમારે જ પાકું કરવું પડશે બરાબર છે તો ઉદાહરણ નંબર ચાર ઉપર આગળ જઈએ છીએ તો નીચે આપેલ બાકીઓ પરથી કંપની ધારા બે હજાર તેરના પરિશિષ્ટ ત્રણ મુજબ કંપનીના પાકા સર્વેયાની ઇક્વિટી અને જવાબદારી દર્શાવતું પત્રક તૈયાર કરો માત્ર આપણને શેનું ધરાવવાનું કીધું હતું કે ઇક્વિટી અને જવાબદારી દર્શાવતું પાકું સર્વેયું રજૂ કરવાનું છે મતલબ કે આપણે હાફ ભાગ જ રજૂ કરવાનો છે આપણને કે એટલું કામકાજ કરવાનું એકચ્યુઅલમાં પાકા સરવૈયામાં બે બાજુ હોય એક ઇક્વિટી અને જવાબદારી અને બીજી કઈ બાજુ હોય તો કે મિલકતોની પણ આપણને મિલકતની બાબતની કોઈ ચર્ચા કરવાની કીધી નથી તો આપેલ જે ઇન્ફોર્મેશન છે તે દરેકે દરેક ઇન્ફોર્મેશનમાંથી આપણે જ ઇક્વિટી અને જવાબદારી અંગેનું પત્રક તૈયાર કરવાનું છે તમને ખ્યાલ આવી ગયો હશે કે તમને ઇક્વિટી અને જવાબદારી ની જે બાજુ છે તેની આખી વિગતની કોલમ છે એ તમને એઝ ઇટ ઇઝ યાદ હોવી જોઈએ જો તમને તે બાબત યાદ હશે બરાબર છે આ આખો સ્લેબ યાદ હશે તો તમે આ બધી બાબતો આસાનીથી મૂકી શકશો દાખલાની શરૂઆત પાક્કું સરવૈયું બરાબર છે કઈ કંપનીઓની નથી કીધું એટલે ખાલી માત્ર પાક્કું સરવૈયું વિગત નોંધ નંબર રકમ રૂપિયા અને અહીં ખાલી જગ્યા તારીખના રોજના રૂપિયા મતલબ કે અહીંયા આપણી આ ફાઈનલ કોલમ છે અહીંયાના જે ટોટલ છે એ બધા ટોટલ અહીં બહાર રાખવાના રહેશે જેથી કરીને આપણને સરળતા રહે ઇક્વિટી અને જવાબદારીઓ તો ઇક્વિટી અને જવાબદારીઓની અંદર સમાવેશ પામશે ત્રણ હેડ એક શેર હોલ્ડર્સના ભંડોળો બિન ચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી શેર હોલ્ડર્સના ભંડોળોની અંદર શેર મૂડી અને અનામત અને વધારો તો આપણી પાસે રકમ છે એ રકમ ઉપર આગળ વધીએ તો સૌથી પહેલા રકમમાં કહે છે વેપારી દેવા લાંબા ગાળાની જોગવાઈ અનામત અને વધારો અન્ય ચાલુ જવાબદારીઓ ટૂંકા ગાળાના ઉછીના નાણાં શેર મૂડી ટૂંકા ગાળાની જોગવાઈઓ લાંબા ગાળાના ઉછીના નાણાં અને અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ રકમ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે જો પાકુ સરવૈયાના સ્લેબ તમને આવડતા હશે બરાબર છે વિગતનું પોર્શન તમને આવડતું હશે તો માત્ર ને માત્ર આ તો બાકીઓ મૂકવાની વાત છે ત્યાં સામે એ જઈને લખી નાખવાનું મતલબ સૌથી પહેલાં તમારે તમારી રીતે આ બાબત લખવાની રહેશે અને પછી આમાંથી ડિક્ટેટ કરીને રકમ મૂકવાની રહેશે સૌથી પહેલું ઇક્વિટી અને જવાબદારી ટાઈટલની અંદર નંબર વન શેર હોલ્ડરના ભંડોળો જેમાં એ શેર મૂડી શેર મૂડી મને અહીં આપેલી છે બે લાખ તો અન્ટરનલ કોલમમાં લખીશું બે લાખ બી છે અનામત અને વધારો તો અનામત અને વધારો અહીંથી આપણે પુટિંગ ઓન કરશું એટલે કે એસી હજાર અને ટોટલ બારની સાઈડ બે લાખ એસી હજાર નંબર ટુ બિન ચાલુ જવાબદારીઓ બીજા નંબરમાં છે બિન ચાલુ જવાબદારી તો બિન ચાલુ જવાબદારીની અંદર ત્રણ સ્લેબ આવે લાંબા ગાળાના ઉછીના નાણા અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ અને લાંબા ગાળાની જોગવાઈઓ તો લાંબા ગાળાના ઉછીના નાણાં આપણને અહીં આપેલા છે એક લાખ વીસ હજાર અન્ય લાંબા ગાળાની જોગવાઈઓ આપણી પાસે છે હજાર અને લાંબા ગાળાની જોગવાઈ જે આપણી પાસે અહીં સાહીઠ હજાર છે બરાબર છે આ ત્રણ નો ટોટલ કરીએ એટલે બે લાખ ને છપ્પન હજાર થર્ડ નંબરનું આપણું ટાઇટલ સબટાઇટલ ચાલુ જવાબદારીઓ જેની અંદર નંબર વન ટૂંકા ગાળાના ઓછીના નાણાં તો ટૂંકા ગાળાના ઓછીના નાણાં આપણી પાસે છે ચોવીસ હજાર નંબર ટુ વેપારી દેવા એટલે ત્રીસ હજાર નંબર થ્રી અન્ય ચાલુ જવાબદારીઓ પચીસ હજાર નંબર ચાર ટૂંકા ગાળાની જોગવાઈઓ જવાબદારી સાઇડ જ લખવાની વાત કરી હતી તો આપણે એટલું કર્યું તો સાથે હવે આ ત્રણ નો શું કરી નાખશું ફાઇનલ ટોટલ બે લાખ એસી હજાર બે લાખ છપ્પન હાજર અને એક લાખ ચૌદ હજાર જેનો ટોટલ ફાઇનલ કરીએ તો આપણી પાસે આવશે છ લાખ ને પચાસ હજાર ઉદાહરણ નંબર આજે અહીં સુધી રાખીએ છીએ આવતીકાલે એનાથી આગળ વધશું ટિલ ધેન તમારા જ્ઞાનમાં સતત વધારો થાય તેવી આશા